સુરતમાં વધુ એકવાર વિદ્યાર્થીઓની મોતની સવારી આરટીયુના નિયમોના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. રિક્ષા ચાલક સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને બેસાડ્યા છે બાળકોને, નિયમ કરતા વધુ સંખ્યામાં બેસાડ્યા છે બાળકોને. લટકતા બાળકો સાથે રોડ પર બેફામ ચાલતી રિક્ષા દેખાઈ રહી છે. વરાછા મેઇન રોડ વિસ્તારનો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 4 થી 5 નહીં પરંતુ 10 થી વધુ બાળકો રિક્ષામાં બેસાડ્યા હતા. કેમેરામાં કેદ થતા રિક્ષામાં લટકતી હાલતમાં ભૂલકાઓ કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? વધુ રૂપિયા કમાવાની લાલચમાં શું લેવાશે નાના ભૂલકાઓના ભોગ? કેમેરામાં કેદ થતા રિક્ષામાં લટકતી હાલતમાં ભૂલકાઓ દેખાયા, કોઈ અનિચ્છનીય ઘટના બને તો જવાબદાર કોણ? તે પ્રશ્ન સર્જાઈ રહ્યો છે. વધુ રૂપિયા કમાવાની લાલચમાં શું લેવાશે નાના ભૂલકાઓના ભોગ? સુરતમાં વધુ એકવાર વિદ્યાર્થીઓની મોતની સવારી સામે આવી રહી છે. આરટીયુના નિયમોના ધજાગરા ઉડાડતો રિક્ષા ચાલક દેખાઈ રહ્યો છે. સ્કૂલ રિક્ષામાં ઠાંસી ઠાંસીને બેસાડ્યા છે બાળકોને. લટકતા બાળકો સાથે રોડ પર બેફામ ચાલતી રિક્ષા દેખાઈ રહી છે. વરાછા મેઇન રોડ વિસ્તારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. 4-5 નહીં પરંતુ 10 થી વધુ બાળકો રિક્ષામાં બેસાડ્યા છે. કેમેરામાં કેદ થતા રિક્ષામાં લટકતી હાલતમાં ભૂલકાઓ કોઈ અચનીય ઘટના બને તો જવાબદાર કોણ રહેશે? ને વધુ રૂપિયા કમાવાની લાલચમાં શું લેવાશે નાના ભૂલકાઓના ભોગ?